ઉપલેટામાં પડેલા ભારે વરસાદને કારણે મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં પાણીની આવક થવા પામી હતી। નવા નીરનો આવક થતા જ ડેમના 21 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેથી પાણીના પ્રવાહને લઈને મોજીરા ગામથી પાંખ ગામ જવા માટેનો મોજ નદી પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું હતું, જેની 15 થી વધારે ગામને અસર પહોંચી છે। ત્યારે 2 વર્ષથી મંજૂર થયેલો કોઝવેનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પાંખ પ્રાથમિક શાળાના આચાર્ય છું। આ પુલ ધોવાય દર વર્ષે 4 થી 5 પાટિયા દરવાજા ખોલવામાં આવે એટલે આ પુલ ઉપરથી પાણી જાય છે અને દર વર્ષે આ પુલ ધોવાઈ જાય છે અને અમારે બધાય શૈક્ષણિક સ્ટાફ આગળના કલારિયા ટીમડી જામ ટીમડી બધાને ફરી ફરીને ધોરાજી ફરીને અથવા તો જામકંડોણા ફરીને જવું પડે છે અથવા તો આમ ગઢાળા મોજીરા થઈને જવું પડે છે। તો જેટલું બને એટલું આ પુલ ઊંચું થઈ જાય, મંજૂર તો થઈ ગયું છે પણ ક્યારે થાય તો વહેલામાં વહેલી તકે આ પુલ ઊંચો બની જાય એવી અમારી બધાની અપેક્ષા છે। સ્થિતિમાં એવું છે કે આજે 4-5 વર્ષથી આ બેઠા બ્રિજની તકલીફ છે, માણસ બહુ હેરાન થઈ છે આજુબાજુ ગામડાના અને ખાસ કરીને તો જે કોઈ આ ભણવાના સ્કૂલ નાના મોટી બસો આવતી હોય એ પણ હેરાન કરતી થાય। જેટલા દી આમાં ભરપાઈ ના થાય ત્યાં સુધી સ્કૂલને આવરા જવાનું બધું બંધ રહીએ બરાબર। અને વાત થઈ છે કે ભાઈ આ બ્રિજ પાસ થઈ ગયો છે 2 વર્ષ થયા, પણ હવે ક્યારે થાય એનું કંઈ નક્કી નથી, ખાલી થઈ ગયો એમ વાવટ હમણાં અપેક્ષા